રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે ત્યારે કૃષિ વિભાગે ખેડૂતોને થયેલા નુકસાનને મામલે 4 લાખ હેક્ટર વિસ્તારમાં સર્વે પૂર્ણ કર્યો છે. હવે કૃષિ વિભાગ આવતીકાલે કેબિનેટમાં આ સર્વેનો રિપોર્ટ રજૂ કરશે. જિલ્લા પ્રમાણે થયેલા પાક નુકસાનીનો રિપોર્ટ સીએમને સોંપશે. આ રિપોર્ટના આધારે પાક નુકસાનીના વળતરની કેબિનેટમાં ચર્ચા થશે, તેમજ કૃષિ વિભાગ વીમા કંપની સાથે બેઠક પણ કરશે. આપને જણાવી દઈએ કે સીએમ વિજય રૂપાણીએ ખેડૂતોને થયેલા નુકસાન મામલે 7 દિવસમાં સર્વે પૂર્ણ કરવાની સૂચના આપી હતી. સંવાદદાતા રાજેન્દ્ર ફોનલાઇન પર જોડાઈ ગયા છે. રાજેન્દ્ર, જે સર્વે કરવામાં આવ્યો હતો કૃષિ વિભાગ દ્વારા, શું છે માહિતી? સંજીવની, કમોસમી વરસાદના કારણે ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્ર સહિતના જે વિસ્તારો છે ત્યાં ખેડૂતોના પાકને મોટું નુકસાન પહોંચ્યું હતું અને ત્યારબાદ રાજ્ય સરકારે તમામ જે નુકસાન ધરાવતા વિસ્તારોમાં સર્વે હાથ ધર્યા હતા. અત્યાર સુધીમાં 4 લાખ હેક્ટરમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને મુખ્યમંત્રી નિવાસસ્થાને પણ આ મુદ્દા ઉપર અગાઉ એક બેઠક યોજાઈ હતી અને મુખ્યમંત્રીએ પણ કૃષિ વિભાગને સૂચના આપી હતી કે 7 દિવસની અંદર તમામ જે સર્વેની કામગીરી છે એ પૂર્ણ કરવામાં આવે. આવતીકાલે કેબિનેટની બેઠક છે અને આ કેબિનેટની બેઠકમાં કૃષિ વિભાગ દ્વારા આજે સર્વેની કામગીરીનો જે રિપોર્ટ છે એ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીને સુપ્રત કરવામાં આવશે. ત્યારબાદ જે બાકીના જે સર્વે સિવાયના જે વિસ્તારો છે એના વિશે પણ ચર્ચા થશે. આ ઉપરાંત જે સર્વે થઈ ગયેલા જે વિસ્તારો છે ત્યાં ખેડૂતોને વળતર આપવા બાબતે પણ ચર્ચા કેબિનેટમાં કરવામાં આવશે. આ ઉપરાંત જે પાક વીમાની સિવાયના જે ખેડૂતો છે જેમને પાક વીમો નથી લીધેલો તો એવા જે ખેડૂતો છે એના માટે પણ રાજ્ય સરકાર દ્વારા કોઈ પેકેજની જાહેરાત આવતીકાલે કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લઈ શકાય છે અને આગામી સમયમાં પણ એના વિશે રાજ્ય સરકાર જાહેરાત કરી શકે છે. જી આભાર રાજેન્દ્ર.